आज रोज सरदार वल्लभ भाई पटेल 146वीं जन्म जयंती निमित्त मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर विधानसभा परिसर में स्थित सरदार पटेल प्रतिमा ने पुष्पांजलि अर्पण करी हती। आ अवसरे केन्द्रीय मंत्री परषोत्तम रूपाला, विधानसभा अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य, शिक्षण मंत्री जीतू वाघाणी, राज्यमंत्री देवा मालम, तेमज पूर्व मंत्री प्रदीपसिंह जाडेजा, धारासभ्यो, गांधीनगर मेयर अने नगर सेवको तथा गांधीनगर शहर अने जिल्लाना पदाधिकारीओ वगैरे पण पुष्पांजलि में जोड़ाया हता। भूपेन्द्र पटेल अने सौ महानुभवोए त्यारबाद विधानसभा पोडियम में पण सरदार साहेबना तस्वीर चित्र समक्ष पुष्पांजलि अर्पण करी आदर भाव व्यक्त कर्यो हतो। ભાવાંજલિ અર્પણ અહીંયા કરી છે અને સાથે સાથે વિધાનસભામાં દિલીપ ચિત્ર પરંપરા રહી છે આપણે સૌ સરદાર સાહેબને યાદ કરીએ ઇતિહાસ નવી પેઢીને વર્તમાન પેઢી એ સતત જાગૃત રહે એવું અપૂરું છે અને પણ અહીંયા ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવાનો છે આજે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આદરણીય સરદાર સાહેબને સમગ્ર વિશ્વમાં જેટલી ઊંચાઈ છે એવી ઊંચાઈ આપવાનો પ્રયાસ આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ આપ્યું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સમગ્ર વિશ્વ લગભગ દૈનિક 20,000 જેટલા ટુરિસ્ટો એક અદભુત રમણીય સ્થળ અને સરદાર સાહેબનો ઇતિહાસ અને સરદાર સાહેબની હાઈટ એ સ્ટેચ્યુ સમગ્ર વિશ્વ ગુજરાતી ગાંધીનગર લોકસભાના આપણા સાંસદ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક દિશા સૂચક ઐતિહાસિક કાર્યો જેને ભારત ક્યારેય ન ભૂલે એવા કર્યા છે એવા આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આજે કેવડિયા કોલોની ખાતે અલગ અલગ વિવિધ કાર્યક્રમો પરેડથી માંડીને 7-8 માસ સમગ્ર ભારત સુધી ભાવાંજલિ આપણો કાર્યક્રમ અત્યારે યોજાઈ રહ્યો છે। गुजरातनी YouTube चैनल ने सब्सक्राइब करी क्लिक करो बेल आइकन अने मेळवो विश्वभरना न्यूज अपडेट्स।